બનાસડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે આજે વધુ 5 બેઠક બિનહરીફ થતા બનાસડેરીની 16માંથી 16 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. જોકે પાલમપુર બેઠક 40 વર્ષ બાદ બિનહરીફ થઈ છે. બનાસડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે પાલમપુર બેઠકના તમામ ઉમેદવારો એક થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં બાકીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચતા પાલમપુર બેઠક ઉપર ભરત પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પાલમપુર બેઠક 40 વર્ષ બાદ બિનહરીફ થઈ છે. 40 વર્ષ પૂર્વે ભરતભાઈ ચૌધરીના પિતા પ્રેમજીભાઈ પણ પાલમપુર બેઠક ઉપર બિનહરીફ થયા હતા. આમ 40 વર્ષ બાદ પિતા બાદ પુત્ર પણ બિનહરીફ થયા છે. જોકે આજે અંતિમ દિવસે બનાસડેરીનું નિયામક મંડળ બિનહરીફ થઈ ગયું છે. 16 બેઠકોમાંથી 16 બેઠકો બિનહરીફ થતાં બનાસકાંઠા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આજે આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે ઐતિહાસિક રીતે, ત્યારે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં નિશ્વાસ મૂકીને આજે ઇતિહાસમાં 40 વર્ષ પછી પ્રથમવાર પાલનપુર તાલુકાની બનાસડેરીની આ સીટ પણ બિનહરીફ થઈ છે. તે બદલ મારામાં વિશ્વાસ મૂકવા બદલ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તથા પાલનપુર તાલુકાના સૌ આગેવાનો, સહકારી આગેવાનો, પશુપાલકો, સૌનો મતદારોનો સૌનો હૃદયથી આભાર માનું છું. આજે પાલનપુર તાલુકાની બનાસડેરીની જ્યારે ચૂંટણી હતી અને જ્યારે બનાસડેરીની ચૂંટણી નિમિત્તે માન્ય શંકરભાઈ સાહેબ આખા બનાસકાંઠા જિલ્લામાં એક સહકારી નીતિની ભાવની સહકાર એટલે કે દરેક સમાજ કે દરેક વોટરનો સાથ સહકાર લઈ અને આખો બનાસકાંઠા જ્યારે બિનહરીફ થઈ રહ્યો હોય ત્યારે પાલનપુરની સીટ ઉપર આજે પણ જ્યારે 8 ફોર્મ હતા પણ 8 મતે ફોર્મ જે 7 લોકોએ પરત ખેંચી અને અમારે ભરતભાઈ પટેલને જે બિનહરીફ કરવા માટે તમામ ઉમેદવારો જે ફોર્મ કે તેમનો પણ આજની તારીખમાં આભાર માનું છું. સાથે સાથે પશુપાલકે જે શંકરભાઈ સાહેબ છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ કર્યો, ધારો પહેલાં 4500 કરોડનું ટર્ન ઓવર હતું, આજની તારીખે 12000 કરોડનું ટર્ન ઓવર કરી અને એક ઐતિહાસિક કામ કર્યું છે બનાસકાંઠા માટે. એટલે બનાસકાંઠાના સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો, પશુપાલકોએ તેમના પર વિશ્વાસ મળી અને આજની તારીખ મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠાની તમામે તમામ સીટો બિનહરીફ થાય તે બદલ હું તમામ જિલ્લાના આગેવાનો, સહકારી આગેવાનોનો આભાર માનું છું અને સાહેબનો નેતૃત્વ છે કે પશુપાલકોનું ક્યાંથી ભલું થાય તે દિશામાં રાત દિવસ કામ કરે છે. તે નિમિત્તે આજે શંકરભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને તમામે તમામ સીટો બિનહરીફ થાય એવી ખાતરી.